હીરો ગુંડાગીરી ચાલુ કરી અને છોકરી હેરાન ચાલુ કરી, કારણ કે મેં એવું થયું કે હવે સલમાન ખાન કરશે કે છોકરી પટે તો અમે બી હવે હીરો બની કરશે છોકરી પટાવશે. એમની મેન્ટાલિટી એવી છે. ફિલ્મો એ પ્રેમ નથી કરતી. તમે આવું કરો ફરી રિપીટ કરું છું કે પોઝિટિવ ફિલ્મો તરીકે નામ શબાના જે અત્યારે જોઈ અમે સામેથી લોકોને લઈ ગયા, પોતાના ખર્ચે લઈ ગયા કે ભાઈ આ પોઝિટિવ ફિલ્મ છે. તો વાય કાન્ટ પ્રોડ્યુસર્સ બી ઇન્ટેલેક્ચ્યુઅલ કે ભાઈ આપણે આવી એવી ફિલ્મો બતાવી ને ચાલે છે. એવું બી નથી કે ખાલી તમે પેલા ચાર વખત લોડ કરો તો લોકો આવે છે, એના વગર બી લોકો આવે છે. પિંક ફિલ્મ ની વાત કરીએ, જેવી ચાલી એવી બીજી 10 ફિલ્મ આવી છે. એવું નથી કે આપણે 8 ફિલ્મ બનાવીને બેસી જવાનું છું. એ મીન નથી કરતું, એન્ટરટેનમેન્ટ ની વાત કરતું. ફિલ્મો ગલત હોત તો સેન્સર એના પાસે જ ના કરતો. પહેલી વાત છે કે સેન્સર બોર્ડ છે, છતાં પણ એનો અશ્લીલ ચિત્ર આવે છે સાથે. એક મૂવી સામે જોઈ નથી શકતા. સેન્સર બોર્ડ ની એક લિમિટેશન છે, એનો પણ ગાઈડલાઈન હોય. ગાઈડલાઈન હવે પેલો જેને કે અત્યારે આજે હતું, જેને કે એક્ઝામ્પલ આમાં અશ્લીલ નહીં હતી. એનો આજે પેલા છોડ જે આપણે મેડમ એવી કહી કે છોકરીને પેલો છેડે છે અને પેલે પેલે છેડે આપણે શું કે પાછળ પાછળ જાય સ્ટોકિંગ કરે, આપણે તેને સ્ટોકિંગ કહીએ છીએ. એટલે એને થોડું આમ એ જાવી જાય જાય નીચે બસે નીચે ઉભો રહે અને એવું બધું કરે કે આમાં સેન્સર બોર્ડ કેવી રીતે સ્ટોપ કરશે કે સેન્સર બોર્ડ તો કરી ના શકે ને. હા કે કપડા કરી ઉભો રહી ગયો તો સેન્સર બોર્ડ સ્ટોપ કરી શકે કે ભાઈ આ આ સેન્સર માં જાય. એટલે પણ પોઈન્ટ ખાલી સેન્સર પોઈન્ટ નું નથી, પોઈન્ટ પ્રોડ્યુસર ની મેચ્યોરિટી ની છે, યા જે ડાયરેક્ટર ની સમજવાની પોઈન્ટ છે કે ભાઈ આપણે આવું દેખાડશું તાર ઉઠીને છોકરા બી આવું કરશે. છોકરા બી રીતે છોકરીને છેડવા છેડવા યાર સ્ટોકિંગ કરવા પોતાનો પ્રેમ સોપર પ્રેમ વ્યક્ત કરવા, જેટલું નાનું બાળકાનું પ્રેમ હોય ગમવા વાળો પ્રેમ હોય એવું કરવા માટે. એટલી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે અગર આપણે જેને કે આજે માની લો આજે આપણે સારી મૂવી જોઈ તો એ સારી મૂવી થી તમે એડ કરો ને કે લેટ્સ અ પેટ્રિયોટિક મોડર્ન મૂવી જોઈ જેમાં આર્મીઓ આર્મી ને એરફોર્સ બધું છે તો એનાથી લોકો પ્રેરિત થાય. અલ્ટિમેટલી તો તમે હું બધા સમજીએ તો છીએ કે પિક્ચર થી માણસ પ્રેરિત થાય તો આપણે એવી સમજીએ છીએ કે તેનો પાછળ પણ એવું દેખાડો સ્ટોકિંગ બતાવો ને આવું ગોર્ડર જેવું દેખાવો તો પ્રેરિત તો બંને થાય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે તેનું ખરાબ વાળું પ્રેરિત ના કરીએ અને પોઝિટિવ વાળું પ્રેરિત કરીએ.